નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ છ ના વિજ્ઞાન વિષયની અંદર આપણે ચોથા પ્રકરણનો અભ્યાસ કરતા હતા. છે પ્રકરણનું નામ વસ્તુઓના જૂથ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર વાત કરી હતી કે પદાર્થ એટલે શું. તો પદાર્થ એટલે શું? તો કે જે વસ્તુ છે, કોઈ પણ વસ્તુ હોય તો એ જે ની બનેલી હોય તો એને આપણે છે એ પદાર્થ તરીકે ઓળખીએ છીએ. ધારો કે ખુરશી છે, એક વસ્તુ છે, અને એ વસ્તુ કેની બનેલી છે? તો કે લાકડાની પણ બનેલી હોય, પ્લાસ્ટિકની પણ બનેલી હોય, લોખંડની પણ બનેલી હોય. તો એ જે એની બનેલી છે એને આપણે છે એ શું કહીએ છીએ? પદાર્થ તરીકે છે એ ઓળખીએ છીએ. એની અંદર આપણે વાત કરી હતી કે વસ્તુઓ છે કયા પદાર્થની બનેલી છે એના વિશેની આપણે પ્રવૃત્તિ જોઈ હતી. પછી ત્યાર પછીની જે પ્રવૃત્તિ છે કે વસ્તુ છે એ કરતાં વધારે પદાર્થની બનેલી હોય છે એના વિશે આપણે વાત કરી હતી. પછી એક પદાર્થ હોય એમાંથી પણ ઘણી બધી વસ્તુઓ છે એ બનતી હોય છે એના વિશે પણ આપણે છે વાત કરી હતી. કે લાકડું હોય તો લાકડામાંથી ઘણી બધી વસ્તુઓ છે બનાવવામાં આવતી હોય છે. તો ખુરશી હોય, ટેબલ હોય છે, ફર્નિચર કોઈ પણ હોય તો એ ઘણી બધી વસ્તુઓ છે એ બનતી હોય છે. લોખંડ એક પદાર્થ છે તો લોખંડમાંથી પણ ઘણી બધી વસ્તુઓ છે એ બનાવવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કે હવે આપણે જોવાનું છે કે જે વસ્તુની, જે પદાર્થની વસ્તુઓ બનેલી હોય, જેમાંથી વસ્તુઓ બનેલી હોય છે તો એના કોઈ ગુણધર્મો એની અંદર રહેલા હોય છે. તો આજે આપણે આ પ્રકરણ આની અંદર છે, આજે આપણે પદાર્થના ગુણધર્મો વિશે છે વાત કરવાની છે. કેના વિશે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો? પદાર્થોના ગુણધર્મો વિશે. પદાર્થોના ગુણધર્મો વિશે છે આજે આપણે વાત છે કરવાની છે. કે પદાર્થના ગુણધર્મો છે એ કેવા હોય છે, પદાર્થના ગુણધર્મો શા માટે મહત્વના બની રહે છે, કોઈ વસ્તુ હોય તો એની અંદર ગુણધર્મ શા માટે મહત્વના બનતા હોય છે એના વિશે છે આજના લેક્ચરની અંદર આપણે વાત છે એ કરવાની છે. તો જોઈએ આપણે પદાર્થના ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો છો ક્યાંક કે પ્યાલો હોય તો એ પ્યાલો સુતરાઉ કાપડ કે કોઈ કાપડનો શા માટે બનેલો હોતો નથી? તમે વિચાર્યું એવું ક્યારે કે પ્યાલો હોય જે આપણે પાણી પીવા માટેનો જે પ્યાલો છે એ પ્યાલો ધાતુનો શા માટે હોય છે, કાપડનો શા માટે હોતો નથી, કે કાગળનો શા માટે હોતો નથી? એવું ક્યારે વિચાર્યું છે? તો આપણે ચોક્કસ રીતે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે કે જે કાપડ છે એ કાપડની અંદર તમે પાણી નાખો છો તો એ પાણી નાખવાથી છે પાણી છે એની અંદર રહેતું નથી, એટલે કે પાણી બધું નીચે જતું રહે છે, પાણીની અંદર ટકી શકતું નથી. તો એટલા માટે છે કોઈ પણ પદાર્થ હોય તો એની અંદર છે એના ગુણધર્મ ખાસ મહત્વનો બનતો હોય છે. કે પ્યાલો છે એ કોઈ પણ ધાતુનો બનાવવામાં આવે છે અથવા તો કાચનો બનેલો તમને જોવા મળતો હોય છે. તો એના આધારે આપણે છે એના ગુણધર્મોની છે એ ચર્ચા છે એ કરવાની છે. તમને એવો પણ ખ્યાલ હોય વિદ્યાર્થી મિત્રો કે આપણે જે રસોઈ કરવા માટે જે વાસણો વાપરીએ છીએ એ વાસણો શા માટે કાગળના બનાવવામાં આવતા નથી? એ કોઈ બુદ્ધિમત્તાનું કાર્ય નથી. તમને ખ્યાલ હોય કે કાગળ જે વાસણો આપણે રસોઈ માટે વાપરીએ છીએ એ રસોઈ માટે વપરાતા જે વાસણો છે એ કાગળના બનેલા હોતા નથી, એ પણ કોઈ અન્ય ધાતુના છે એ બનેલા તમને જોવા મળતા હશે. તો એના આધારે આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ કે કોઈ પણ વસ્તુને તમારે બનાવી છે, શું કોઈ પણ વસ્તુ તમારે બનાવી છે તો એ બનાવવા માટે પદાર્થની પસંદગી તેના ગુણધર્મને આધારે કોઈ પણ વસ્તુ તમારે શું કરવી છે બનાવી છે તો બનાવવા માટે છે એ પદાર્થના ગુણધર્મ અને તેનો ઉપયોગ છે એના હેતુ પર આધાર છે એ રાખતો હોય છે. ખાસ તમારે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો છે
કે કોઈ પણ વસ્તુ છે કે વસ્તુને બનાવવા માટે છે કે પદાર્થના પર પદાર્થની પસંદગી છે કેના આધારે કરવામાં આવે છે કોઈ પણ વસ્તુને બનાવવા માટે એની પસંદગી કેના આધારે કરવામાં આવે છે તો કેના ગુણધર્મને આધારે અને એના ઉપયોગને આધારે છે ઉપયોગ હેતુ પર છે એ કરવામાં આવતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ વસ્તુને બનાવવા માટે કોઈ પણ વસ્તુને શું કરવાની છે કોઈ પણ વસ્તુને તમારે બનાવવી છે એના માટે પદાર્થની પસંદગી શું છે પદાર્થની પસંદગી તેના ગુણધર્મ તેના ગુણધર્મ અને તેના ઉપયોગના ઉપયોગના હેતુ પર આધાર રાખે છે એના પર આધાર રાખે છે વિદ્યાર્થી મિત્રોના ઉપયોગના હેતુ પર આધાર છે એ રાખે છે કે કોઈ પણ વસ્તુને તમારે બનાવી છે ધારો કે તમારે પ્યાલો છે બનાવવો છે તો પ્યાલો બનાવવા માટે આપણે કાપડનો ઉપયોગ કરી શકીએ નહીં કાગળનો ઉપયોગ છે કરી શકીએ નહીં કારણ કે એની પસંદગી છે એના ગુણધર્મને આધારે કારણ કે પ્યાલ તો કાગળનો પ્યાલો બનેલો હોય અથવા તો કાપડનો પ્યાલો બનેલો હોય તો એની અંદર આપણે પાણી છે એ ટકાવી શકતા નથી એટલે પાણી બધું ક્યાં જતું રહે છે નીચે જતું રહે છે વાસણો હોય રસોઈ માટેના તેમાં વાસણો છે કાગળના હોતા નથી તો એના ગુણધર્મ ખાસ મહત્વનો છે અને એનો ઉપયોગનો હેતુ છે એના ઉપર આધાર છે એ રાખવો હોય છે અર્થાત એવું થાય છે કે પદાર્થ છે એ કોઈ પણ પદાર્થ એ ગુણધર્મો કયા કયા છે એના એના ગુણધર્મો છે એના પદાર્થની પસંદગીના ગુણધર્મો તો એ ગુણધર્મ કયા છે જેના આધારે એની પસંદગી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો એના ગુણધર્મો વિશે છે આપણે અલગ અલગ ગુણધર્મો છે એ ગુણધર્મો વિશે છે આજે આપણે ચર્ચા છે એ કરવાની છે કે એના ગુણધર્મો છે કેવા હોય છે તો ગુણધર્મો વિશે છે આપણે જોવાનું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે નોટની અંદર છે લખી લેવાનું છે કે કોઈ પણ વસ્તુને તમારે બનાવવી છે તો બનાવવા માટે છે એ પદાર્થની પસંદગી એ કોના આધારે છે એના ગુણધર્મ અને એના ઉપયોગના હેતુ પર આધાર છે એ રાખે છે તો ખાસ તમારે નોટ છે નોંધ છે નોટની અંદર નોંધ છે એની કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો પદાર્થના ગુણધર્મો છે એ કયા હોય છે ગુણધર્મ તો વાત કરી ગુણધર્મો પર આધાર રાખે છે પણ એના ગુણધર્મો કયા તેના આધાર ઉપર છે એના પર આધાર છે એ રાખવું હોય છે તો એનો ગુણધર્મ એક આપણે જોવાનું છે કે દેખાવ પહેલો ગુણધર્મ આપણે જોવાનો છે કયો છે વિદ્યાર્થી મિત્રો દેખાવ ગુણધર્મ જે છે એ ગુણધર્મ વિશે છે આપણે જોવાનું છે તો દેખાવની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે કે એનો દેખાવ જે ડાયરેક્ટ આપણે જોઈએ છીએ તો એનો દેખાવ કેવો છે એના આધારે પદાર્થની કોઈ પણ વિદ્યાર્થી મિત્રો સમાનતા કે ભિન્નતા એના ગુણધર્મને આધારે નક્કી છે એ થતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એ પદાર્થ છે એનો દેખાવ છે દાખલા તરીકે દેખાવની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે કે ચમકવાળી વસ્તુ અને બિન ચમકદાર વસ્તુ અથવા તો ચમક વગરની વસ્તુ કેના વિશે વાત કરવાની છે દેખાવની અંદર ચમકવાળી વસ્તુ અને ચમક વગરની વસ્તુ છે એના વિશે આપણે વાત છે એ કરવાની છે ઘણો દેખાવ છે ચમકવાળો છે કે ચમક વગરનો છે તમને ચોક્કસ રીતે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે કે તમે ઘણી બધી વસ્તુઓ લો ધારો કે લોખંડ લો લાકડું લો ચોક લો કાચ હોય તો ઘણી બધી વસ્તુઓ તમે લો તો તમે દેખીતી રીતે તમે કહી શકો કે કઈ વસ્તુ ચમક ધરાવે છે અને કઈ વસ્તુ ચમક ધરાવતી નથી તમે ચોક્કસ રીતે કહી શકો કે લાકડું હોય તો લાકડું છે ચમક ધરાવતું નથી જ્યારે લોખંડ હોય તો લોખંડ છે ચમક ધરાવે છે એટલે કે જ્યારે તમે કોઈ પણ લાવો છો લોખંડને કાટ લાગી ગયા પછી એની ચમક ઓછી થઈ જાય છે પરંતુ પહેલાં તો લોખંડ કેવું હોય છે ચમકવાળું લોખંડ છે તમને જોવા મળતું હોય છે એલ્યુમિનિયમ હોય સોનું હોય ચાંદી હોય આ બધી કેવી છે
ચમકવાળી વસ્તુઓ છે ગણવામાં આવે છે. તો આપણે એક પ્રવૃત્તિ જોવાની છે કે વસ્તુઓ છે, તમને ઘણી બધી વસ્તુઓ આપું છું, એ વસ્તુઓ છે એ ચમકવાળી છે કે ચમક વગરની છે, એ વસ્તુઓનું તમારે પ્રવૃત્તિ દ્વારા છે નિરીક્ષણ છે એ કરવાનું છે. તો જોઈએ આપણે પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક પ્રવૃત્તિ છે એના દ્વારા છે આપણે કોઈ પણ વસ્તુ હોય તો એ ચમકવાળી છે અથવા તો ચમક વગરની છે એના વિશે છે આપણે પ્રવૃત્તિ દ્વારા છે સમજ મેળવવાની છે. તો અહીંયા તમને એક પ્રવૃત્તિ આપી છે વિદ્યાર્થી મિત્રો કે આપેલી વસ્તુઓ ચમકવાળી છે ચમક વગરની તે નક્કી કરવી. ચમકવાળી વસ્તુઓ છે કે ચમક વગરની વસ્તુઓ છે એ તમારે નક્કી છે એ કરવાનું છે. તો એની અંદર આપણે વસ્તુ આપી છે જુદી જુદી કે કાગળનો ટુકડો, લાકડું, તાંબાનો તાર, એલ્યુમિનિયમનું પતરું, ચોકનો ટુકડો, પેન્સિલ, લોખંડની પટ્ટી, રબર. તો આની અંદરથી કઈ કઈ વસ્તુઓ છે એ ચમકવાળી છે, કઈ કઈ વસ્તુઓ ચમક વગરની છે એના વિશે વાત છે આપણે કરવાની છે. તો એની અંદર સાધન સામગ્રી એક જરૂર પડશે કે ધાતુ કાપવાની કાતર. એની વસ્તુની જરૂર પડશે ધાતુ કાપવાની કાતર, જે આપણે તણી તરીકે ઓળખીએ છીએ. કાપવાની જે કાતર છે એ કાતરની જરૂર છે એ પડશે. તો હવે શું કરવાનું છે તમારે એની અંદર? તો પેલા કે આજે વસ્તુઓ તમને આપી છે એ વસ્તુઓની અંદર કઈ કઈ વસ્તુઓ ચમક ધરાવે છે અને ચમક વગરની છે. પદ્ધતિની અંદર શું કરવાનું છે કે આપેલ જે વસ્તુઓ છે એ વસ્તુઓ છે એ ચમકવાળી છે કે ચમક વગરની છે. ચમક એટલે ચળકાટ ધરાવતી, કેવી ચળકાટ ધરાવતી છે કે ચળકાટ ધરાવતી નથી તે તમારે છે એ તપાસ કરવાની છે. બીજું તપાસ થઈ જાય પછી જો જરૂર પડે તો એ ધાતુ હોય કોઈ પણ વસ્તુને તમારે કાપી નાખવાની છે. જો જરૂર પડે તો કોઈ પણ વસ્તુને છે બે ભાગમાં તમારે શું કરવાનું છે કાપવાનું છે. અને કપાયેલાના જે ભાગ છે બે ભાગ તમે કર્યા છે એ બે ભાગ છે, ધારો કે આ એક લોખંડનો સળિયો છે, તો એ લોખંડનો સળિયો છે તમને ખ્યાલ છે સામાન્ય રીતે એવું હોય છે કે લોખંડ છે એ કેવી છે ચમક ધરાવતી વસ્તુ છે. પરંતુ એને થોડાક સમય તમે ખુલ્લામાં રાખો તો એના પર કાટ જમા થઈ જાય તો ચમક એની જતી રહે છે. હવે તમારે જોવી કે ચમકવાળી વસ્તુ છે કે ચમક વગરની, તો એને તમારે ધાતુ કાપવાની કાતર વડે છે તમે બે ભાગ એથી વચ્ચેથી તમે એને કાપી નાખો છો. તો કાપવાથી છે એ વસ્તુ કેવી થઈ જાય છે ચમક ધરાવતી છે. તરત તમે ભાગ જોશો તો એ કેવા ભાગ છે ચમકવાળો ભાગ છે એ બચે. તો એના આધારે પણ તમે કહી શકો કે વસ્તુ ચમકવાળી છે કે ચમક વગરની છે. તો પહેલા શું કરવાનું છે વસ્તુને નજરથી જોતા તમને એવું લાગે કે ચમક ધરાવે છે કે ચમક ધરાવતી નથી તે જોવાનું છે. પછી શું કરવાનું છે તો કે જો જરૂર પડે તો એને બે ભાગમાં તમારે કાપવાની છે અને એના આધારે તમારે છે ચમકવાળી વસ્તુ અને ચમક વગરની વસ્તુઓની અંદર છે તમારે અલગ અલગ બંનેની યાદી છે એ બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદી બનાવી દઈએ કે કઈ કઈ વસ્તુ આની અંદરથી ચમકવાળી છે અને કઈ કઈ વસ્તુઓ છે ચમક વગરની છે. જોઈએ આપણે વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ વસ્તુ હોય તો એ વસ્તુને આધારે આપણે બે વિભાગની અંદર એને વહેંચવાની છે. એક કે ચમક વાળી વસ્તુઓ અને એક બાજુ આપણે લખશું ચમક વગરની વસ્તુઓ. વિદ્યાર્થી મિત્રો આપણે એને બે ભાગની અંદર છે વહેંચી દઈશું વ્યવસ્થિત રીતે કોષ્ટક પાડી અને વસ્તુઓ છે તમારે લખવાની છે. તો એક બાજુ ચમકવાળી વસ્તુઓ છે અને એક બાજુ છે ચમક વગરની વસ્તુઓ. તો ચમકવાળી વસ્તુની અંદર વાત કરતા જઈએ આપણે પહેલેથી વિદ્યાર્થી મિત્રો લખતા જઈએ કે કાગળનો ટુકડો તો એ કેવો છે વિદ્યાર્થી મિત્રો? તો કે ચમક વગરનો. તમને સામાન્ય રીતે દેખીતી રીતે તમે કહી શકો કે ચમક વગરનો કાગળનો ટુકડો.
કાગળનો ટુકડો કેવો છે સમ વગરનો છે લાકડો તો લાકડો કેવો છે વિદ્યાર્થી મિત્રો સમ વગરનો છે કેવું છે સમ વગરનો લાકડું છે સરકાર ધરાવતું નથી બીજું તાંબાનો તાર તો તાંબાનો તાર કેવો છે વિદ્યાર્થી મિત્રો સમ વાળી વસ્તુ છે એટલે કે તાંબાનો તાર ચલો તાંબાનો તાર પછી એલ્યુમિનિયમનું પતરું તો એલ્યુમિનિયમનું પતરું છે કેવું છે વિદ્યાર્થી મિત્રો સમ વાળું છે એટલે કે એલ્યુમિનિયમ નું પતરું ચલો એલ્યુમિનિયમનો પતરા વિશે ચોકનો ટુકડો વિદ્યાર્થી મિત્રો કેવો છે ચોકનો ટુકડો કેવો છે કે સમ વગરનો ચોકનો ટુકડો ચોકનો ટુકડો ચમક ધરાવતો નથી બીજું છે પેન્સિલ તો પેન્સિલ પણ કેવી છે વિદ્યાર્થી મિત્રો ચમક વગરની છે પેન્સિલ ચાલો પછી લોખંડની પટ્ટી તો લોખંડની પટ્ટી કેવી છે ચમક વાળી છે લોખંડની પટ્ટી કેવી છે ચમક વાળી છે રબર તો રબર કેવો છે વિદ્યાર્થી મિત્રો ચમક વગરની તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે છે એ ચમક વાળી વસ્તુ અને ચમક વગરની વસ્તુઓની અંદર વર્ગીકરણ છે તમે કરી શકો છો સાધન સામગ્રી ધાતુ કાપવાની કાતર વડે પણ તમે કાપી અને વસ્તુઓ ચમક વાળી છે કે ચમક વગરની તે તમે કહી શકો છો તો તાંબાનો તાર એલ્યુમિનિયમનું પતરું લોખંડની પટ્ટી કાગળનો ટુકડો લાકડો ચોખ્ખો ટુકડો પેન્સિલ રબર એ બધી ચમક વગરની વસ્તુઓ છે જોવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અવલોકન કરતા આપને એવું ખ્યાલ પડે કે તાંબાનો તાર છે એલ્યુમિનિયમ છે લોખંડની પટ્ટી છે આ બધી છે કેવી છે ચમક વાળી વસ્તુઓ છે સળગાટ ધરાવતી વસ્તુઓ છે જે વસ્તુ કેની બનેલી છે બધી તો કે ધાતુની બનેલી છે તેની બનેલી છે વિદ્યાર્થી મિત્રો ધાતુની છે એ બનેલી છે તો અવલોકનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ અવલોકન કરતા આપને ખ્યાલ પડે વિદ્યાર્થી મિત્રો અવલોકન ઓકે તાંબાનો તાર તાંબાનો તાર એલ્યુમિનિયમનું પતરું એલ્યુમિનિયમનું પતરું અને લોખંડની પટ્ટી કઈ કઈ છે તાંબાનો તાર એલ્યુમિનિયમનું પતરું લોખંડની પટ્ટી જેવી ધાતુઓ જેવી ધાતુઓ સળગાટ ધરાવે છે એટલે કે ચમક ધરાવે છે ચમક વાળી વસ્તુઓ છે એ ગણવામાં આવે છે તાંબાનું તાર એલ્યુમિનિયમનું પતરું અને લોખંડની પટ્ટી આ ત્રણે કેવી છે ધાતુઓ છે તો ધાતુઓ છે એ હંમેશા શું હોય છે સળગાટ છે એ ધરાવતી હોય છે એટલે કે ધાતુઓની બનેલી જે તે વસ્તુઓ છે એ વસ્તુઓ ચમકવાળી હોય છે અને ધાતુઓ સિવાયની જે વસ્તુઓ છે એ વસ્તુઓ ચમક વગરની જે તમને જોવા મળે છે તો આના આધારે આપણે વિદ્યાર્થી મિત્રો નિર્ણય લખીએ ઓકે ધાતુઓ શું છે વિદ્યાર્થી મિત્રો કે ધાતુઓની બનેલી વસ્તુઓ ધાતુઓની બનેલી વસ્તુઓ ચમકવાળી હોય છે ચમક ધરાવતી હોય છે ધરાવતી હોય છે અને ધાતુઓ સિવાયની ધાતુ સિવાયની વસ્તુઓ ચમક ધરાવતી નથી એને વિદ્યાર્થી મિત્રો શું આવ્યું છે ખાસ યાદ રાખવાનું છે કે જે કઈ ધાતુઓની બનેલી વસ્તુઓ છે એ વસ્તુઓ કેવી હોય છે સળગાટ એટલે ચમક ધરાવતી હોય છે અને ધાતુઓ સિવાય એટલે લાકડું છે પેન્સિલ છે રબર છે આ છે ધાતુઓ નથી એ ધાતુઓ સિવાયની જે કઈ વસ્તુઓ છે એ વસ્તુઓ ચમક વગરની વસ્તુઓ છે એવું હોય છે
છે તો વિદ્યાર્થી મિત્રો તમને ચોક્કસ રીતે ખ્યાલ આવશે કે વસ્તુઓ છે એ ચમકવાળી છે કે ચમક વગરની તે આપણે એના ગુણધર્મને આધારે છે એ કહી શકીએ છીએ એના દેખાવને આધારે છે એ આપણે કહી શકીએ છીએ કે કોઈ પણ વસ્તુ ચમકવાળી છે તો ચમકવાળી વસ્તુઓની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વસ્તુઓ આપણે છે એ લખી શકીએ છીએ તો કે ચમકવાળી વસ્તુઓની અંદર છે ધાતુઓ તો કે લોખંડ હોય તાંબુ હોય એલ્યુમિનિયમ છે એલ્યુમિનિયમ લોખંડ છે તાંબુ છે એલ્યુમિનિયમ છે સોનું છે ચાંદી છે પિત્તળ છે આ બધી જે ધાતુઓ છે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ સોનું ચાંદી પિત્તળ આ બધી જે વસ્તુઓ છે જે ધાતુઓ છે તો એ ધાતુઓ બધી કેવી છે સરકાર ધરાવતી ધાતુઓ તમને જોવા મળતી હોય છે તો એ સિવાયની જે કઈ વસ્તુઓ છે એ વસ્તુઓ કેવી હોય છે ચમક વગરની વસ્તુઓ છે એ તમને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કે ચમક વગરની વસ્તુઓ અને ચમક વાળી વસ્તુઓ કઈ કઈ છે એની યાદી છે આપણે તૈયાર કરી છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ પદાર્થની પસંદગી છે એ પસંદગી એના ગુણધર્મને આધારે અને એના ઉપયોગને આધારે છે કરવામાં આવતી હોય છે તો એના ગુણધર્મો કયા કયા છે એની અંદર આપણે એક ગુણધર્મ વિશે વાત કરી જેમ કયો ગુણધર્મ છે દેખાવ કયો છે દેખાવ અને દેખાવની અંદર કઈ વાત કરી ચમક વાળી વસ્તુ અને ચમક વગરની વસ્તુઓ છે એ તમને જોઈ છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર એટલે સુધી રાખીએ છીએ આપણે ખાસ આજના લેશનની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો દસ ચમકવાળી વસ્તુ ચમકવાળી અને દસ ચમક વગરની વસ્તુ વસ્તુ લખવી શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો દસ દસ ચમકવાળી વસ્તુઓ તમારે લખવાની છે અને દસ ચમક વગરની વસ્તુઓ છે તમારે લખવાની છે કોઈ પણ દસ ચમકવાળી અને દસ ચમક વગરની વસ્તુઓની નામ છે તમારે નોટની અંદર નોંધ છે એ કરવાની છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે તમને જે કંઈ લેશન મળે છે એ લેશન તમારે વ્યવસ્થિત રીતે પાકી નોટની અંદર તમારે કરવાનું રહેશે અને ખાસ આજે પ્રવૃત્તિ આપણે કરી છે ચમકવાળી વસ્તુ અને ચમક વગરની વસ્તુ એ પણ તમારે પાકીમાંની અંદર વ્યવસ્થિત રીતે છે ઉતારી લેવાનું રહેશે થેન્ક યુ